આપણે ગયા લેક્ચરમાં જો તમે બરાબર આપણે પાર્ટ નંબર 7 આવ્યા હતા બરાબર પહેલાની અંદર છેલ્લે મેં તમને કીધું હતું પહેલા તફાવત છે ઘણી જોઈ લીધું બરાબર ચલો પાર્ટ નંબર 7 જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર અને વિસ્તૃત જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર અને વિસ્તૃત જાહેર ક્ષેત્ર ખાનગી અને વૈશ્વિક સાસ પહેલી વસ્તુ જાહેર ક્ષેત્ર તો જાહેર ક્ષેત્ર કોણ કે જે ઔદ્યોગિક એકમની માલિકી સરકારની જે ઉદ્યોગો કોના હસ્તક હોય જેની માલિકી સંચાલન બધું કોની પાસે હોય સરકાર પાસે અને કેવું છે સાહસ કહેવાય જાહેર સાહસ બરાબર તો જો જાહેર ક્ષેત્ર એની અંદર સમજીશું સૌ પ્રથમ જે એકમોની માલિકી સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેને જાહેર ક્ષેત્રના સાહસ કહે છે જે એકમોની માલિકી જે એકમોની માલિકી સંચાલન અને અંકુશ સરકાર હસ્તક એને જાહેર ક્ષેત્રના સાહસ કહે છે જે એકમોની માલિકી સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેને શું કહે છે જાહેર ક્ષેત્રના સાહસ બરાબર હવે એની લાક્ષણિકતાઓ કે ભાઈ શા માટે આ ઉદ્યોગો સ્થપાય છે તો પહેલું મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના હવે જો આપણો દેશ આઝાદ થયો વર્ષો સુધી અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજોના શાસનને લીધે શું થયું ભારતની જે વર્ષો જૂના ઉદ્યોગો હતા એ બધા પડી ગયા હતા બરાબર છે અને અંગ્રેજો અહીંયાથી 1947માં ગયા એ સમયે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી હવે આવા સંજોગોમાં આ મૂળભૂત ઉદ્યોગો જે છે મૂળભૂત ઉદ્યોગ એટલે શું લોખંડ પોલાદ છે સિમેન્ટ છે રસાયણ ઉદ્યોગો કેમિકલ ફેક્ટરી આ બધા જે મૂળભૂત ઉદ્યોગ કે જેના આધારે બીજા બધા ઉદ્યોગોનો શું થાય વિકાસ તો આ મૂળભૂત ઉદ્યોગો જે છે એમાં મૂડીરોકાણ પુષ્કળ હોય ઇન્વેસ્ટમેન્ટ ખૂબ જ શું હોય વધારે પણ એની સામે એમાં ઝડપથી એટલું વળતર મળતું નથી એટલે રોકાણ વધુ ને વળતર કેવું હોય ઓછું હવે જે ઇન્વેસ્ટમેન્ટ વધુ હોય વળતર ઓછું હોય ત્યાં કોઈ દિવસ ખાનગી ક્ષેત્ર ધંધો શરૂ કરે નહીં કારણ કે ખાનગી ક્ષેત્રનો હેતુ શું હોય નફો મેળવવાનો તો ખાનગી ક્ષેત્ર કયો ધંધો શરૂ કરે જ્યાં નફાની શક્યતાઓ કેવી હોય વધારે એ જ ધંધામાં પડે બાકી જ્યાં નફો ઓછો હોય ત્યાં એ ધંધો શરૂ કરે નહીં એટલે આવા ઉદ્યોગો જે મૂળભૂત ઉદ્યોગો હતા લોખંડ પોલાદ છે સિમેન્ટ એ બધા ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધુ હોય વળતર કેવું હોય ઓછું હોય એટલે ઝડપથી ખાનગી ક્ષેત્ર આગળ આવતું નથી ખાનગી ક્ષેત્ર ન શરૂ કરે તો ફૂકે તો શરૂ કરવું પડે એટલે અંતે આ ઉદ્યોગો બધા કોણ શરૂ કરશે સરકાર કરશે કારણ કે સરકાર જે એ ઓછા નફો મળે કે નફો ન મળે તો એને કોઈ વાંધો આવે નહીં એટલે આ મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના જે હતી એ કરવા માટે
કોની સ્થાપના થઈ? જાહેર સાહસો શરૂ કરવામાં આવ્યા કે જેની માલિકી સંચાલન અને અંકુશ કોનો હોય છે? સરકારનો હોય છે, બરાબર છે. એટલે પહેલો મુદ્દો શું છે? મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના, બરાબર છે. પાંચો વર્ણ મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના ખાનગી ઉદ્યોગો પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ દાખવતા હોય છે. સરકાર આવા ઉદ્યોગોમાં રોકાણ કરી ખાનગી ક્ષેત્ર આગળ આવશે. બીજો મુદ્દો ઇજારાશાહી ના ભૂમિ. જો ઇજારો કોને કહેવાય બેટા, કોઈ ખબર છે? બજારમાં કોઈ એક પેઢીનું શું હોય? વર્ચસ્વ હોય એને શું કહેવાય? ઈજારો. એક જ વેચવા વાળો હોય એને શું કહેવાય? ઈજારો. હવે આ જાહેર સાહસોમાં મોટા ઉદ્યોગ જો ખાનગી ક્ષેત્ર શરૂ કરી દે અને એનો બજારમાં શું સ્થપાય? ઈજારો. તો એ ગ્રાહક લોકોનું પછી શું કરે? શોષણ કરે, બરાબર, વધુ ભાવ લે. તો આવું ન બને એના માટે કોણ શરૂ કરે? સરકાર. સરકારનો ક્યારે ઈજારો હોય કે ના હોય, પણ સરકાર ક્યારે વધુ ભાવ લેશે? એટલે ઇજારો જો તમારે નાબૂદ કરવો હોય ખાનગી, તો ઉદ્યોગ કોને શરૂ કરવા પડે? સરકારે શરૂ કરવા પડે. કારણ કે સરકાર જે ઉદ્યોગ શરૂ કરે, ભલે એનો ઇજારો સ્થપાઈ જાય, તોય તે સરકાર કોઈ દિવસ લોકોને નુકસાન થાય કામ કરશે નહીં. એટલે આને શું કહેવાય? ઇજારાશાહી નાબૂદી. ઇજારો નાબૂદ કરવા માટે પણ કોણ જરૂરી છે? જાહેર સાહસો. જો ત્યારે ઔદ્યોગિક એકમની માલિકી સરકારની હોય ત્યારે ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી નાબૂદ થાય છે. ત્રીજું, સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ. સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ. અમે બહુ એક આ મુદ્દામાં સમજો શું કહેવા માંગે. આપણે છે ને બેટા, જો મુદ્દા છે ને એની અંદરનું હું સમજાવું. મુદ્દા નથી મારે પાકા કરાવવા થાય, કારણ કે અંદરનું લગતા આવડશે ને તો જ તમારા માર્ક્સ સારા આવશે. ત્યાં સુધી નહીં જ આવો, બરાબર છે. મોટા ભાગના પરીક્ષામાં શું કરો છો તમે લોકો? મુદ્દાય નથી હોતા અને સીધે સીધી વાર્તાઓ લખો છો. બીએમાં તમે વાર્તાઓ લખો તો તમને માર્ક્સ ના મળે કોઈ દિવસ. મુદ્દા પહેલાં પાકા કરવા પડે અને મુદ્દાની અંદરનું લખાણ સાચું હોવું જોઈએ, બરાબર છે, તો જ તમને માર્ક્સ મળશે. બાકી તમે સીધે સીધું લખલક એટલું કરશો તો તમને બીએમાં એમાં માર્ક્સ ના આવે કોઈ દિવસ. એટલે આ ખાસ ધ્યાન રાખવાની અંદર, બરાબર છે. હવે અહીંયા વાત થઈ સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ. સંતુલિત વિકાસ એટલે આખા દેશનો વિકાસ કેવો કરો? સરકાર. હવે સરકારી ઉદ્યોગો હોય ને, જો ખાનગી ક્ષેત્ર હોય ને, એ ઉદ્યોગ ક્યાં સ્થાપે? શહેરોની નજીક. મોટા ભાગે ખાનગી ક્ષેત્રે જે વિકાસ વધુ થયો હોય ત્યાં જ ઉદ્યોગ શરૂ કરે, કારણ કે જે વિકાસ વધુ હોય ત્યાં ઉદ્યોગ શરૂ કરે તેને કોઈ ઝડપથી એની વાંધો આવતો નથી ને એનો પ્રોગ્રેસ કેવો થઈ જાય? સારો થઈ જાય. પણ જે પછાત વિસ્તારો છે જેનો ખરેખર શું નથી થયો? વિકાસ થયો નથી, જે પ્રગતિથી શું છે? વંચિત છે. તો એનો શું વાત? તો સરકાર છે ને, સરકાર એવું ન હોય કે સરકાર હોય એ હંમેશા ઉદ્યોગો ક્યાં સ્થાપે? જ્યાં વિકાસ થયો ત્યાં સ્થાપે. સરકાર કોઈ દિવસ જ્યાં વિકાસ વધુ હોય ત્યાં ન સ્થાપે. એ ક્યાં સ્થાપે? જ્યાં વિકાસ કેવો થયો છે? ઓછો થયો. કારણ કે જે પછાત વિસ્તારો છે ત્યાં ઉદ્યોગો શરૂ થશે તો પછાત વિસ્તારના લોકોને રોજગારી મળશે, નવી નવી સુવિધાઓ મળશે. પછાત વિસ્તારમાં ઉદ્યોગ શરૂ કરશે તો જ પછાત વિસ્તારના લોકોને રોજગારીને મળવાનું, એના વગર મળશે નહીં. એટલે સરકાર હંમેશા ક્યાં ઉદ્યોગ શરૂ કરશે? પછાત ઔદ્યોગિક વિસ્તારોમાં, કે જ્યાં રોજગારીની તકો વધુ ઊભી કરી શકાય. હવે અહીંયા સરકારના હાથમાં ઉદ્યોગો છે એટલે સરકાર હંમેશા ક્યાં શરૂ કરશે? પછાત વિસ્તારમાં. દાખલા તરીકે તમે જેટલા લોખંડ પોલાદના કારખાના છે ભારતમાં જે સરકારની માલિકીના, મોટા ભાગના તમે જુઓ તો પછાત વિસ્તારોમાં શરૂ થયેલા. બિહાર ને ઝારખંડના પછાત ગામડાઓમાં, એમાં બોકારો છે, દુર્ગાપુર છે, પછી પેલું
રાઉરકેલા, ભિલાઈ આ બધા કેવા ગામડાઓ, 50 ગ્રામ્ય વિસ્તારો હતા, ત્યાં સરકારે ઉદ્યોગ શરૂ કર્યા. જેથી એકવાર ઉદ્યોગ સ્થાપાય ને એટલે આજુબાજુ બધી જ સુવિધામાં શું થાય, વધારો થાય. એટલે આને શું કહેવાય, સંતુલિત વિકાસ. જે પ્રદેશો પાછળ છે એનો વિકાસ કેવો કરવો, વધુ કરવો. એટલે આવા જાહેર સાહસો કોણ શરૂ કરશે, સરકાર શરૂ કરશે. બરાબર છે. પાછો બીજો ને ત્રીજો મુદ્દો મનીષ વાંચો બેટા. ઈજારી સાઈન આબુરી, જ્યારે ઔદ્યોગિક એકમની માલિકી સરકારની હોય ત્યારે ખાનગી ક્ષેત્રે ઇજારા સહાય નાબૂદ થાય છે. સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ, 50 વિસ્તારોમાં ખાનગી ક્ષેત્ર રોકાણકારો મૂડી રોકવા આકર્ષાતા નથી, ત્યાં સરકાર મૂડી રોકાણ કરે, સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરે છે. દાખલા તરીકે રાઉરકેલા, ભિલાઈ, બેકારો વગેરે જેવા ઔદ્યોગિક 50 વિસ્તારોમાં સરકારે લોખંડના કારખાનાઓમાં મૂડી રોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કરે છે. ચોથું, સમાજ કલ્યાણનો હેતુ. સમાજ કલ્યાણ એટલે સમાજની પ્રગતિ. જાહેર સાહસ સરકાર શરૂ કરે એનો હેતુ કોઈ દાડો નફાનો હોતો નથી. એનો હેતુ હંમેશા શું હોય, સમાજનું કલ્યાણ થાય, સમાજને સેવા મળે. આ જેટલી સરકારી હોસ્પિટલો છે, સરકાર વિનામૂલ્યે શું આપે છે, ખાલી ટોકન લે છે, પેલું 2 કે 5 રૂપિયા પેલો કેસ કઢાવવાનો, વિનામૂલ્યે સારવાર આપે છે. બરાબર. ઉદ્દેશ શું છે, સેવા, નફાનો હોતો નથી. રેલવેનું ભાડું, તો રેલવેનું ભાડું અહીંયાથી તમે ધારો કે મુંબઈ જાવ છે ટ્રેનમાં, બરાબર, રેલવેમાં ટ્રેનમાં જાઓ તમે, એ જનરલ વોર્ડ છે, બરાબર, જેમાં જે સ્લીપિંગની ટિકિટ કહો તો એ વાંધો નહીં, બધી જાય, બધી ટ્રેન ચાલે છે જનરલ ટ્રેન એમાં, બરાબર, શતાબ્દીને નહીં, 2-4 ટ્રેનો બહુ મોંઘી છે, બાકી બધી ટ્રેનના તમે ભાડા જુઓ તો અહીંયાથી રેલવે સ્ટેશનનું જેટલું રિક્ષા ભાડું થાય ને એટલા રૂપિયામાં તમે અહીંયા બોમ્બે પહોંચી જાય. અહીંયાથી આપણે રેલવે સ્ટેશન જડવાનું શું થયું, રિક્ષામાં ભાડું થયું, એટલા રૂપિયામાં ક્યાં પહોંચી જઈએ બોમ્બે. હવે તો બહુ સારું છે, સાણંદ ને બોપલથી ડાયરેક્ટ રેલવે સ્ટેશનની પેલી બસો જાય છે ને, ત્યાર ખબર પડી કે છેક સાણંદ સુધી બસ આની જાય છે, સાણંદ થી મણિનગર ને બોપલ ને બધી ઓલા પણ આપણે એરપોર્ટ. તો સમજવાની વસ્તુ અહીંયા શું આવે છે કે ભાઈ આ સરકારનું એકમ છે, એનો ઉદ્દેશ હંમેશા શું હોય, સેવાનો હોય. એટલે એ કેવા ભાડામાં કેવી કેવી રીતે સુવિધા આપશે, સસ્તા ભાવે. એટલે આનો હેતુ સમાજ કલ્યાણનો છે, નફાનો હેતુ હોતો નથી. અને એટલા માટે મોટાભાગના જાહેર સાહસો ખોટમાં ચાલતા હોય, સેવા ચાલતા હોય ખોટમાં, બરાબર. કારણ કે એનો ઉદ્દેશ જ શું છે, સેવાનો છે. શેનો છે, સેવાનો, નફાનો હતો નથી. આપણા દેશમાં આપણે ગુજરાતની એસટી બસો છે તો એ મોટા ભાગની વર્ષો સુધી સેમાં ચાલી, ખોટમાં જ ચાલે છે. એનું કારણ શું, 2 પેસેન્જર હોય તો એ તમને ચેક તમારા ઘર સુધી મૂકવા આવશે, બરાબર. પ્રાઇવેટ બસવાળા હોય, 2 પેસેન્જર ક્યાં હોય તો એ બસમાં મૂકવા આવે, બસ શું કરી નાખે, કેન્સલ કરી નાખે. અથવા બીજી 5-6 બસો હોય અને બીજા 2-4 બસોના હોય પેસેન્જર બધાને એક કે આ કેન્સલ થઈ જાવ, હમણાં આવશે ને પછી એમાં બધા થઈ જજો. આ એક એમની પોલિસી છે, કારણ કે એનો હેતુ શું છે, નફા. સરકારનો ઉદ્દેશ શું છે, સેવા. એક પેસેન્જર હોય અહીંયા જવા વાળો તો એકને મૂકવા છે, એક જશે ત્યાં હશે, બરાબર. એક પેસેન્જરમાં 300 કિલોમીટર, 5 પેસેન્જર હોય સમજો ને, 300 કિલોમીટર જાય કોઈ બસ તો કેટલું નુકસાન આવે કે ના આવે. પણ આ સેવાનો હેતુ છે ને, એટલે સમાજ કલ્યાણનો હેતુ. જાહેર સાહસોનો ઉદ્દેશ શું હોય છે, સમાજ કલ્યાણનો હોય છે, બરાબર. સામાન્ય રીતે ખાનગી ક્ષેત્રનો હેતુ વધુ નફાનો હોય, જ્યારે જાહેર ક્ષેત્રનો હેતુ નફાની સાથે સમાજ કલ્યાણનો હોય. સમાજના બધા જ વર્ગોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જાહેર સાહસો સેવા પૂરી પાડી ઔદ્યોગિકીકરણને વેગ આપવા માટે પાયાના ઉદ્યોગોમાં જાહેર સાહસો મોટા પાયે કામ કરે અને ઔદ્યોગિકીકરણને વેગ આપી સમગ્ર સમાજનું કલ્યાણ કરે છે. નફાનું નીચું ધોરણ, જાહેર સાહસો નફો નથી કરતા એવું નથી, કરે છે નફો, પણ એનું ધોરણ કેવું, ખૂબ જ નીચું હોય છે, બરાબર. પહેલા તો એવું હતું કે જાહેર સાહસ નફો ના કરે,
પણ પછી શું થયું, 1991 પછી એવું વિચાર્યું ભાઈ આપણે આપણો દેશ, તમને કહું ને કે જે પછાત રહી ગયો કે આપણે બરબાદ થયા સૌથી વધુ, એ આ જાહેર સાહસો. મોટા ભાગના જાહેર સાહસો એ આઝાદી પછી 1951 થી 1991 સુધી ખોટ જ શું કરી ખોટ. હવે તમે મને ખાલી એક સિમ્પલ વસ્તુ કહો કે આપણે કોઈ ધંધો શરૂ કરીએ, ખોટમાં આપણે એ ધંધો કેટલા વર્ષ ચલાવી શકીએ? 1 વર્ષ, વધુ 2 વર્ષ. તમે 40-40 વર્ષ ખોટમાં ધંધો ચલાવી શકો? કોઈ ચાલે કોઈ દિવસ? તો મોટા ભાગના જાહેર સાહસો છે શેમાં ગયા? ખોટમાં ગયા. ખોટ કરી એટલે દેવાનો બોજો શું થયો? વધતો ગયો. બરાબર છે? એટલે અહીંયા સમજવાની વસ્તુ છે કે આ જાહેર સાહસો છે એનું નફાનું ધોરણ નીચું હોય. પહેલા દેવો તો નફો ના કરે તો એ જાય છે, પણ લોકોને સેવા સસ્તા ભાવે સારી સેવા મળવી જોઈએ. બરાબર? હવે શું છે, ધીમે ધીમે લોકો નફા ઉપર વધી રહ્યા છે. ભાઈ ના નફો તો એટલો તો કરવો જોઈએ કે એનો જે ખર્ચો છે એ નીકળે. ધારો કે રેલવે છે તો રેલવે એટલો તો નફો કરવો જોઈએ કે રેલવેનો જે ખર્ચો બધો થાય છે વર્ષ દરમિયાન એટલા ખર્ચાને પહોંચી વળી શકે. ચલો એમાંથી સરકારને કાંઈ ન મળે તો વાંધો નહીં, પણ રેલવે એટલો તો નફો કરવો જોઈએ કે એના કર્મચારીઓના પગાર ચૂકવી શકે નહીં. પહેલાં શું હતું, 1 રૂપિયાનો એનો ઉલટાનો દર વર્ષે 6500 કરોડ, 10,000 કરોડ, 15,000 કરોડની ખોટ. હવે એ ખોટ સરકાર શું કરે, કાં તો બહારથી ઊંચી ના લે અથવા ભરપાઈ કરે કોઈ પણ રીતે. તો અલ્ટિમેટલી દેવું શું થતું હતું? વધતું જતું. બરાબર? તો આને શું કહેવાય, જાહેર સાહસો છે એનો હેતુ સમાજ કલ્યાણનો, એને નફાનું નીચી ધોરણ, એનું નફાનું ધોરણ નીચો. પહેલાં તો એ ખોટ કરે એવું ચાલતું, પણ હવે ધીમે ધીમે એવું સ્વીકાર્યું કે એણે નફો પણ કરવો જોઈએ. પણ નફો એ કેવો કરે છે? ખૂબ ઓછો. બરાબર છે? જો જાહેર ક્ષેત્ર બહુ જ ઓછા નફાના ધોરણથી પોતાની સેવાઓ પૂરી પાડે છે. શરૂઆતના સમયમાં તો જાહેર ક્ષેત્ર નુકસાન કરે તો પણ સરકાર તે ચલાવી લેતી હતી, પરંતુ 1991 થી આ નીતિમાં પરિવર્તન આવ્યું અને તે અનુસાર જાહેર ક્ષેત્ર પણ સામાન્ય નફો કરે તે અપેક્ષિત છે. છઠ્ઠું, રાષ્ટ્રહિતની જાળવણી. રાષ્ટ્રહિત એટલે શું? દેશનું હિત એને શું કહેવાય? રાષ્ટ્રહિત એને શું કહેવાય? દેશનું હિત એને શું કહેવાય? રાષ્ટ્ર. હવે દેશનું હિત જાળવવા માટે કોણ જરૂરી છે? સરકાર પાસેથી જરૂરી. કારણ કે અમુક વસ્તુ એવી છે જેમ કે સંરક્ષણના સાધનો. હવે સંરક્ષણના સાધનો જો ખાનગી ક્ષેત્રે બની જાય તો એ બધું લીક થઈ જાય. મિસાઈલો છે, ટેકનોલોજી છે, તો એ બધું કોની પાસે હોવું જોઈએ? સરકાર પાસે. બરાબર? તો જે બધું ગુપ્ત રહે, એના વગર ગુપ્ત રાખી શકાય નહીં. એટલે જાહેર ક્ષેત્ર રાષ્ટ્રહિત માટે યોગ્ય સાબિત થયા છે. દાખલા તરીકે સંરક્ષણ ક્ષેત્રના સાધનોનું ઉત્પાદન સરકાર દ્વારા કરવામાં આવે છે, રોજગારીની તકોનું સર્જન. ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશોમાં દેશમાં રોજગારી ઊભી કરવા માટે, વધુ ને વધુ નવા લોકોને રોજગારી આપવા માટે પણ જાહેર ક્ષેત્ર જરૂરી છે. કારણ કે જેટલા ઉદ્યોગ સરકાર શરૂ કરશે એટલા વધુ લોકોને રોજગારી મળશે. પછી દેશના આર્થિક વિકાસમાં વધારો. બરાબર? મેં તમને શું કીધું કે જાહેર સાહસો પાયાની સુવિધા ઊભી કરે. રસ્તા છે, વીજળી છે, વાહન વ્યવહારની સુવિધાઓ, આવા જે મેઇન મેઇન કામ છે દેશના વિકાસ માટે એ બધા કોણ શરૂ કરશે? જાહેર સાહસ. આ મોટા મોટા હાઈવે બનશે, તો હાઈવે બનશે એનો ફાયદો કોને છે? દેશના લોકોને છે, દેશની પ્રજાને છે. તો દેશના વિકાસ માટે જાહેર સાહસો શું છે? જરૂરી. કારણ કે એ એવી જગ્યાએ મૂડીરોકાણ કરે છે કે જેના લીધે દેશની પ્રગતિ કેવી થાય છે, ખૂબ જ ઝડપથી અને સારી રીતે કરી શકાય. એટલે જો અંદર શું કહે છે, દેશના આર્થિક વિકાસમાં વધારો. હવે આ તમે સમજો કે સાણંદ છે આપણે, ત્યાં આટલા બધા, આ પહેલા સાણંદમાં શું કશું નહોતું. બિફોર 2002 નો વન નો સાણંદ, કોઈ સાણંદને જાણતું નહોતું. બરાબર છે? આજે વર્લ્ડ લેવલે બધા સાણંદને જાણ છે. તો સરકાર જે આવી 2002માં જ્યારે ગુજરાતમાં સરકાર બની, નરેન્દ્ર મોદી આપણા મુખ્યમંત્રી બન્યા એ સમયે, તેણે પહેલું કામ શું કર્યું છે? વાયબ્રન્ટ સમિટનું એનું આયોજન કર્યું અને એમાં એણે બધા દેશોના ઇન્વેસ્ટરોને બોલાવ્યા અને શું કીધું કે તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો, નવા ઉદ્યોગો શરૂ કરો. બરાબર? આ સરકાર તમને બધી રીતે મદદ કરશે, હેલ્પફુલ થશે.
અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને ડેવલપ કર્યું. પેલા તો બધા રસ્તા ઉપર ધ્યાન આપ્યું, ભાઈ ગુજરાતમાં બધા રસ્તા સારા હોવા જોઈએ, કારણ કે લોકોને ટ્રાન્સપોર્ટ માટે રસ્તાની પહેલી જરૂર પડે. તો પેલા રસ્તા જે વીજળી, તો ગુજરાત એકમાત્ર એવું સ્ટેટ હતું કે જ્યાં 24 કલાક ગામડાઓમાં પણ વીજળી મળે છે. બાકી આખા ભારતમાં એવું કોઈ સ્ટેટ હતું નહીં કે જ્યાં ગામડાઓમાં 24 કલાક વીજળી મળતી હોય. બરાબર. તો વીજળી છે, પછી પાણી. તો વીજળી, પાણી, રસ્તા બધી પ્રાથમિક સુવિધા છે. આમાં સરકાર મૂડી રોકાણ કરે, કારણ કે આ વધશે ને તો ઉદ્યોગોનો વિકાસ કેવો થશે, ઝડપથી થશે. બરાબર. કારણ કે ઉદ્યોગોને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ મળી જાય એટલે ઉદ્યોગો આપવા, એટલે સરકાર દ્વારા આ જાહેર ક્ષેત્ર માટે દેશના આર્થિક વિકાસમાં વધારો થાય છે. પછી સામાજિક અને આર્થિક ન્યાય, જો સમાજને ન્યાય કેવી રીતે મળે, સરકાર વિના મૂલ્યે, મેં હમણાં તમને હોસ્પિટલનું ઉદાહરણ આપ્યું, તમે સિવિલમાં જાઓ કે કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલો છે મોટી, SVP ને જે પેલી બની જ ને નવી SVP, ત્યાં આપણે VS હોસ્પિટલ છે, ત્યાં નવી નત બની આખી સિટીમાં, જે એની પહેલા આવે ને એલિસ બ્રિજ, બરાબર છે, SGVP કે શું નામ છે, કે SVP છે, સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ આ છે, જે VS હતી. તો તમે વિચાર કરો કે આટલી મોટી હોસ્પિટલો કોણ બનાવે, સરકાર. ત્યાં વિનામૂલ્ય સેવા મળે છે, 1 રૂપિયો ત્યાં ચાર્જ લેવામાં આવતો નથી. તો લોકોને વિનામૂલ્યે રાહત દરે સેવા પૂરી પાડે તો સમાજને ન્યાય મળે. બરાબર છે. સરકારી સ્કૂલો ચલાવે છે, ફ્રીમાં, ત્યાં કોઈ ફીસ લેવામાં આવતી નથી. બરાબર. તો વિનામૂલ્યે રાહત દરે સેવા, નોકરીની સુરક્ષા, નોકરીની શરતો, મજૂર કાયદાઓનું સંપૂર્ણ પાલન, મહિલાઓને અગ્રીમતા જેવી બાબતો પ્રત્યે હકારાત્મક વલણ જોવા, એટલે આનાથી સમાજની ન્યાય મળે. ત્યાં મહિલાઓને પણ મહત્વ મળે છે, અમુક સીટો મહિલાઓ માટે અનામત હોય છે કે એમાં માત્ર નોકરીઓ પણ કોને મળશે, સ્ત્રીઓને મળશે, જેથી એઓ પણ આગળ આવી શકે. આથી જાહેર ક્ષેત્ર વધુ સારી રીતે સામાજિક ન્યાય પાડી શકે. છેલ્લે આદર્શ વેતન અને સગવડ. હવે સરકારી નોકરી હોય તો પગાર કેવા હોય, સારા હોય, અને સુવિધાઓ પણ કેવી મળે, સારી. રિટાયરમેન્ટ પછી હવે તો પેન્શન, નવી પેન્શન સ્કીમ છે, પણ પેન્શન તો મળે જ છે, પણ એ ન્યૂ પેન્શન સ્કીમ, પેલા કઈ હતી, ઓલ્ડ. તો પેન્શન, ગ્રેજ્યુઇટી, સાથોસાથ મેડિકલ, આ બધી જ સુવિધાઓ કોણ પૂરી પાડે છે, સરકાર. એટલે જાહેર ક્ષેત્ર સરકારી માલિકીના હોવાથી સરકાર સાથે સંકળાયેલા હોવાથી કર્મચારીઓને સારા વેતન ધોરણો મળી શકે. કર્મચારીઓને ખાનગી ક્ષેત્ર કરતા વધારે સારી સવલતો મળતી હોય તેવું જોવા મળે છે. આમ સરકાર આદર્શ માલિક બનવા માટે પ્રયત્નશીલ રહે છે. કેટલા મુદ્દા છે, ટોટલ 10. કોઈ પણ 6 મુદ્દા જાહેર સાહસની લાક્ષણિકતાઓ, 6 મુદ્દા તૈયાર કરવાના છે. તો ચલો 6 મુદ્દા તૈયાર કરો સૌથી સારા.